વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. માય સેલ્ફ બીના બોસમિયા. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ગુજરાતીમાં કાવ્ય 2 આજની ઘડી રણિયામણી ભક્તિ ગીત છે. આ તો કોણે લખ્યું છે? નરસિંહ મહેતા. તો એનો પહેલો પ્રશ્ન છે MCQ. આના હું ફોટા પાડીને પણ તમને મોકલીશ, એટલે કોઈ જ જાતના ડરવાનું નથી અને ગભરાવાનું નથી. તમારે કંઈ જ બાકી નહીં રહી જાય. તો આપણે હવે પહેલો પ્રશ્ન જોઈશું. ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે? તો શું આવશે? એ સખીને. 2 ગોપી કોને આવવાની વધામણી આપે છે? તો વાલાના. સખી કેવા વાંસ વઢાવવાનું કહે છે? ડી આલા લીલા. નંબર 4 વાંસમાંથી વાલાજી માટે શું બનાવવાનું છે? તો મંડપ. બી મંડપ. 5 તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ થતો નથી? જે વૃક્ષનો સમાવેશ નથી થતો તેનું લખવાનું છે. તો કેળનો. ડી ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ ભગવાનના પગ પખાડવા છે. ડી નંબર 7 સખી ચોક સાનાથી પૂરવા કહે છે? એ મોતીડાથી. આજની ઘડી રણિયામણી કવિતાને કયા વિભાગમાં મૂકશો? તો મેં તમને કીધું હતું ને પહેલાં જ, તો આવશે એ ભક્તિ ગીત. કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો શું આવશે? નીર. નંબર 10 અહીં નરસૈયાનો સ્વામી એટલે? તો એ શ્રી કૃષ્ણ. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું, બરાબર ને? નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલો છે, ગોપી આજની કઈ ઘડીની રણિયામણી કહે છે? તો ગોપી આજની વાલાજીના આવવાની ઘડીને રણિયામણી કહે છે. વાલાજી માટે સાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? વાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. સખી મંગળ ગીતો ગાવા કોને નિમંત્રણ આપે છે? સખી મંગળ ગીતો ગાવા માટે સખીઓને નિમંત્રણ આપે છે. ગોપી કોને સાથિયા પૂરવા કહે છે? ગોપી સૌભાગ્યવતી સ્ત્રીને સાથિયો પૂરવા કહે છે. નંબર 5 ગીતમાં હરી હાથીઓ શબ્દ કોને માટે વપરાયો છે? ગીતમાં હરી હાથીઓ શબ્દ હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રીકૃષ્ણ માટે વપરાયો છે. આજની ઘડી રણિયામણી કાવ્યના કવિનું નામ જણાવો. તો મેં તમને પહેલાં જ કીધું હતું ને, તો તે છે નરસિંહ મહેતા. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો તે તમારે પૂર્ણ કરી લેવાની છે. પછી 2 છે, કાવ્યોમાં આડાઅવળા મુકાયેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તો આ જ્યારે હું ફોટોગ્રાફ મોકલીશ તેમાંથી તમારે પ્રશ્ન 3નો અ બ અને ક જોઈને લખી લેવાનું છે, બરાબર છે? પેસ્ટન કરીએ હવે અને પ્રશ્ન નંબર 4 પણ જોઈને લખી લેવાનો છે, કારણ કે એ ચૂંટણી છે તો તમે જોઈને લખી શકો. એના પછી છે, નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દ લખો. તો સખી સહેલી બહેનપણી નીર જળ પાણી ઘડી અવસર પ્રસંગ મંગળ સુખ પવિત્ર ચરણ ચરણ એટલે શું થાય? પગ પાદ. અતિ એટલે વધુ ઘણું. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ, રચવું તો તોડવું, અતિ તો અલ્પ, વાલું દવલું, સોહગણ વિધવા,
મંગળ અમંગળ લીલું શુકું. પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ચોક પૂરવા, સાથિયા પાડવા અથવા દોરવા. દિવાળીમાં ઘેર ઘેર લોકો ચોક પૂરી છે, આ એનું વાક્ય થઈ ગયું. ચરણ પખાડવા, ચરણ ધોવાની ભાવભરી વિધિ કરવી. તો અહીંયા વાક્ય છે, ગુરુ ઘરે પધાર્યા ત્યારે શિષ્યએ તેમના ચરણ પખાડ્યા. પ્રશ્ન નંબર 8, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. થોડા સૂકા, થોડા ભીના, આલા લીલા, ત્રણ જાતના પાનનું તોરણ, તરિયા તોરણ, જેના પતિ હયાત હોય તેવી સ્ત્રી, એટલે કે હયાત હોય એટલે જેના પતિ જીવતા હોય એવી સ્ત્રી, સોહાગણ સૌભાગ્યવતી. મંગળસૂચક આકૃતિ એટલે સાથીઓ. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું, મલપવું. પછી છે નીચે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મારો ફ્લેટ પહેલા માળે છે. સવારે વહેલા ઉઠતા મને આળસ આવે છે. તમે મને ખાલી જગ્યા આવ્યા તે સારું કર્યું, તો મળવા. હવે પ્રશ્નમાં 10, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તે તમારે જોઈ અને લખી લેવાનું રહેશે. તો અહીંયા આપણો કાવ્ય નંબર 2 પૂર્ણ થાય છે, તે તમારે વર્કબુકમાં લખી લેવાનું છે. થેન્ક યુ.